આજે આપણે ધોરણ 7 નું યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ જે છે એની એક્ટિવિટી 3 જોશું. રીડ ધ પ્રોસેસ સ્ટિચિંગ બટન્સ. તો આ એક્ટિવિટી જોતા પહેલા આ યુનિટનો આગળનો વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મૂકેલી છે, એના પર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે. તેમજ અહીંયા રાઇટ સાઈડ પર જે આઈ બટન આવે છે એના પર ક્લિક કરશો તો પણ તમને એનો વિડીયો જોવા મળશે. તો ચલો એક્ટિવિટી 3 જોઈએ. રીડ ધ પ્રોસેસ ટીચિંગ બટન. તો અહીંયા જે પ્રોસેસ એટલે પ્રક્રિયા જે છે એ આપણે વાંચવાની છે. સ્ટિચિંગ એટલે સીવવાની, બટન સીવવા માટે જે પ્રક્રિયા છે આપણે જોઈએ. થિંગ્સ રિક્વાયર્ડ, આમાં કઈ વસ્તુ જોશે. તો નીડલ એટલે કે સોય, થ્રેડ એટલે કે દોરો, બટન્સ એટલે કે બટન, પીસ ઓફ ક્લોથ, પીસ એટલે ટુકડો, ક્લોથ એટલે કાપડનો ટુકડો જોશે. સ્ટેપ્સ, તો આપણે કયા સ્ટેપ ફોલો કરવાના છે એના માટે. તો જે પહેલું છે ટેક એ નીડલ, પહેલાં તો એક ટેક એટલે લેવી, નીડલ એટલે સોય, એક સોય લેવાની. ટેક એ પીસ ઓફ થ્રેડ, અને પછી થ્રેડ એટલે જે દોરો છે એ દોરાનો ટુકડો લેવાનો છે. પુટ થ્રુ ધ પોઈન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ આઈ, પુટ થ્રુ એને માં થઈને નાખવાનો છે. પોઈન્ટેડ થ્રેડ જે દોરો છે એનો આગળનો જે ભાગ છે એમાં નીડલ આઈ એટલે જે સોય છે એની આગળ જે કાનું આવે છે એમાં થઈને નાખવાનું છે. મેચ બોથ ધ એન્ડ્સ ઓફ ધ થ્રેડ, મેક એ નોટ, નોટ એટલે ગાંઠ. મેચ શું કરવાનું છે, મેચ બોથ ધ એન્ડ્સ ઓફ ધ થ્રેડ. હવે દોરાના જે બંને છેડા છે જે સોયની સોયના કાનામાંથી નાખશો અને પછી દોરો નીકળશે એટલે બંને જે દોરા છે એને છેડે ભેગા કરવાના છે અને મેક એ નોટ, નોટ એટલે ગાંઠ, ત્યાં પછી ગાંઠ વાળી દેવાની છે. પુટ એ બટન એટ ધ પ્રોપર પ્લેસ ઓફ ધ ક્લોથ, પછી શું કરવાનું છે, બટન જે છે એને પ્રોપર યોગ્ય જગ્યા જે છે જે કાપડની જગ્યા છે કાપડ છે એના પર યોગ્ય જગ્યાએ બટન મૂકવાનું છે. પિયર્સ ધ નીડલ ફ્રોમ બીનીટ ધ ક્લોથ, પિયર્સ એટલે ગોચવાની છે, નીડલ જે સોય છે એને બીનીટ ધ ક્લોથ, ફ્રોમ બીનીટ ધ ક્લોથ એટલે કાપડના નીચેની તરફથી સોયને ઉપરની તરફ ગોચવાની છે. મેચ ધ બટન હોલ એન્ડ નીડલ પોઈન્ટ. હવે જો અહીંયા આપણે ભેગું કરવું, શું ભેગું કરવું છે, તો બટનનું હોલ જે બટનનું ખાનું છે કાનું છે તે અને નીડલ પોઈન્ટ અને નીડલનો જે પોઈન્ટ છે અણીવાળો જે ભાગ છે એ બંને સાથે મળવા જોઈએ. પાસ ધ નીડલ થ્રુ ધ બોટમ હોલ, અને બોટમ એટલે નીચેનું જે તળિયાનું જે હોલ છે બરાબર છે કાનું છે એના અહીં થઈને એમાં થઈને આપણે નીડલ જે સોય છે એને પસાર કરવાની છે ઉપરની તરફ. સ્ટ્રીચ ધ નીડલ ટુ ધ ફૂલ લેન્થ, સ્ટ્રીચ એટલે ખેંચવાની છે, જે સોય છે એને ફૂલ આપણે આખી ત્યાંથી ખેંચી લેવાની છે. પિયર્સ ધ નીડલ બીનીથ ધ બટન હોલ, હવે ફરીથી પાછું જે નીડલ છે સોય છે એને પિયર્સ એટલે ગૂંચવાની છે, બીનીથ એટલે નીચેની તરફ બરાબર, બટનના હોલમાંથી ફરીથી સોયને નીચેની તરફ આપણે એને લઈ જવાની છે. પિયર્સ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ફોર 3-4 ટાઈમ્સ, અને શું કરવાનું છે આ રીતના આપણે પિયર્સ એટલે ગોચવાની છે સોયને અપર એન્ડ ડાઉન ઉપર નીચે 3-4 ટાઈમ, 3-4 વખત આ રીતના સોયને આપણે ઉપર નીચે ગોચવાની છે. ઇન ધ એન્ડ, અને અંતમાં બ્રિંગ ધ નીડલ બીનીથ ધ ક્લોથ, અંતમાં શું કરવાનું છે નીડલને આપણે ક્યાં લઈ જવાની છે, બીનીથ એટલે નીચે કાપડના નીચેના ભાગ તરફ લઈ જવાની છે. ટાઈ નોટ બીનીથ ધ ક્લોથ એન્ડ કટ ધ થ્રેડ, ટાઈ એટલે બાંધવાની છે, નોટ એટલે ગાંઠ, બીનીથ ધ ક્લોથ એટલે બીનીથ એટલે નીચે કાપડના નીચે આપણે ગાંઠ બાંધવાની છે. એન્ડ કટ ધ થ્રેડ, અને પછી જે થ્રેડ છે વધારાને કાપી લેવાનો છે. તો આ રીતના આપણે બટન સીવવાનું છે. હવે આપણે એક્ટિવિટી 4 જોઈએ. તો જે એક્ટિવિટી 4 જે છે એમાં રીડ ડાયલોગ એવું લખેલું છે, એટલે કે આપણે અહીંયા આગળ ડાયલોગ જે આપ્યો છે એને આપણે વાંચવાનો છે. તો જોઈએ. મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન અકાઉન્ટ ઇન એ બેંક, તો મહેશને બેંકમાં અકાઉન્ટ એટલે ખાતું ખોલવું છે. હી ગોઝ ટુ ધ બેંક, એ બેંકમાં જાય છે. હી મીટ્સ ધ મેનેજર, એ મેનેજરને મળે છે. મહેશ સેઝ મે આઈ કમ ઇન સર, મહેશ કહે છે હું અંદર આવી શકું સાહેબ. મેનેજર સેઝ યસ યુ મે, હા તમે આવી શકો. વોટ કેન આઈ ડુ ફોર યુ, હું તમારા માટે શું કરી શકું. મહેશ સેઝ સર, મહેશ સેઝ આઈ વોન્ટ એન SD અકાઉન્ટ ટુ બી ઓપન ઇન ધ બેંક, તો મહેશ કહે છે મારે SD અકાઉન્ટ ખોલવું છે બેંકમાં. SD અકાઉન્ટ એટલે અહીંયા સ્મોલ ડિપોઝિટ અકાઉન્ટ એવું છે બરાબર છે. તો SD અકાઉન્ટ ખોલવું છે. મેનેજર સેઝ ઓકે,
ટેક ધીસ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ. મેનેજર કહે છે તો આ ફોર્મ લઈ જાય અને એની ડિટેલ્સ જે વિગતો છે ફિલ એટલે ભરી દે. મની સેઝ, સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. મહેશ કહે છે સર મેં ફોર્મ ભરી દીધું છે. મેનેજર સેઝ, નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. મેનેજર કહે છે જો તારો ફોટોગ્રાફ છે ને ત્યાં ચિપકાવી દે અને સાઇન કરી દે. મહેશ સેઝ, હિયર ઇટ ઇઝ. મહેશ કહે છે આ રહ્યું. મેનેજર સેઝ, હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ. મેનેજર કહે છે તું કેટલા પૈસા હું જમા કરું તેવું ઈચ્છે છે. તો મહેશ સેઝ, રૂપીઝ 500. મહેશ કહે છે 500 રૂપિયા. મેનેજર સેઝ, ઓકે નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. હવે જે આ ફોર્મ છે અને પૈસા છે એ જે કેશિયર છે એને આપી દે, એટલે જે ખજાનચી છે એને આપી દે. હુ વિલ હી વિલ ગીવ યુ એ પાસબુક. એ તને પાસબુક આપશે. મહેશ સેઝ, થેન્ક યુ સર. મહેશ સાહેબનો આભાર વ્યક્ત કરે છે. બરાબર છે. તો આપણે આ એક્ટિવિટી 3 અને આ 4 જોઈ. હવે ત્યારબાદની જે એક્ટિવિટી છે એ આપણે જોઈએ. હવે આપણે એક્ટિવિટી 5 જોઈશું. સ્ટડી ધ ફોર્મ, ફિલ ઇન ધ બ્લેન્ક, ફિલ ઇન ધ ડિટેલ્સ, યોર ટીચર વિલ હેલ્પ યુ. અહીંયા આપણે જે ફોર્મ આપ્યું છે બેંકનું એનો અભ્યાસ કરવાનો છે અને એમાં જે ડિટેલ્સ છે એ માહિતી છે એમાં આપણે ફિલઅપ કરવાની છે. તો જો સ્ટુડન્ટ્સ બેંક ઓફ ઇન્ડિયા, તો સ્ટુડન્ટ બેંક ઓફ ઇન્ડિયા છે. અહીંયા ઓફિશિયલ યુઝ લખ્યું છે, આમાં ઓફિશિયલ યુઝ માટે છે, આપણે એમાં કશું લખવાનું નથી. તો અહીંયાથી આપણે જોઈશું સેલ્ફ ઓર ફર્સ્ટ એપ્લિકન્ટ, એટલે કે સેલ્ફ એટલે પોતે અને ફર્સ્ટ એટલે પ્રથમ અરજદાર. તો પહેલું સૂચના આપી છે, જોઈએ. પ્લીઝ ફિલ અપ ઇન બ્લોક લેટર્સ ઓનલી એન્ડ યુઝ બ્લેન્ક ઇન્ક ફોર સિગ્નેચર. તો બ્લોક લેટર્સ એટલે કે પ્રથમ ABCDમાં જ આપણે આ ફોર્મ ભરવાનું છે અને સિગ્નેચર જે છે સાઇન એ આપણે બ્લેક પેનથી કરવાનું છે. પ્લીઝ લીવ વન બોક્સ બ્લેન્ક બિટવીન ટુ વર્ડ્સ, બે શબ્દ વચ્ચે એક બોક્સ આપણે ખાલી છોડવાનું છે. ટીક રાઇટ ધ એપ્રોપ્રિયેટ બોક્સીસ, જે યોગ્ય બોક્સ છે એમાં ખરાની નિશાની કરવાની છે. બીજું છે ફિલ્ડ માર્ક એસ્ટ્રિક્સ આર નોટ મેન્ડેટરી, એટલે જે ફૂંડળીવાળો જે ભાગ છે જે આ ફૂંડળી કરેલી છે એ ફરજિયાત નથી. ત્રીજું છે પ્લીઝ એફેક્સ અ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ ઇન ધ બોક્સ પ્રોવાઈડેડ, જે ચોરસ બોક્સ આપ્યું છે એમાં તમારે જે બોક્સ છે ત્યાં એક પાસપોર્ટ સાઇઝનો ફોટો ત્યાં લગાવવાનો છે. ઓલ્સો એન્ક્લોઝ અનધર ફોટોગ્રાફ ફોર અફેક્સિંગ ઇન ધ પાસબુક, અને બીજો ફોટોગ્રાફ પાસબુકમાં લગાવવા માટે આપવાનો જોડવાનો છે. ચોથું છે ફોર ઓપનિંગ અકાઉન્ટ ફોર માઇનર્સ, માઇનર્સ જે નાના બાળકો છે એનું ખાતું ખોલાવવું હોય, વેર પ્રૂફ ઓફ આઈડેન્ટિટી ઓર એડ્રેસ ઇઝ અવેલેબલ, ધ સેમ વિલ બી પ્રોવાઈડેડ બાય ફાધર મધર એન્ડ નેચરલ ગાર્ડિયન. માનો કે નાના બાળકનું ખાતું ખોલાવવું હોય તો એના માટેનું જે ઓળખનો પુરાવો છે અને સરનામું જે છે એ જે એના જે માતા છે પિતા છે અને જે વાલી જે છે એનું એ જ સરનામું અથવા તો ઓળખનો પુરાવો રહેશે. પાંચમું છે ઇન કેસ ઓફ ઇલિટરેટ કસ્ટમર, ઇલિટરેટ એટલે કે જે ભણેલો નથી તે, બરાબર છે. તો એવા વ્યક્તિ માટે, નિરક્ષર વ્યક્તિ માટે, કસ્ટમર માટે એટલે કે નિરક્ષર જે ગ્રાહક છે એના માટે લેફ્ટ થમ્બ ઇમ્પ્રેશન એટલે કે LTI, ડાબા હાથના અંગૂઠાનું નિશાન ટુ બી ફિક્સ્ડ એન્ડ વેરીફાઈડ, એનું જે નિશાન છે એને ફિક્સ કરવામાં આવશે, લગાવવામાં આવશે અને એનું વેરીફાઈ કરવામાં આવશે. તો ચલો હવે આપણે જોઈએ પર્સનલ ડિટેલ. તો અહીંયા પર્સનલ ડિટેલમાં જોઈએ વ્યક્તિગત માહિતી આપવાની છે. તો કસ્ટમર ટાઈપ, તો જે ગ્રાહક છે એ કયા પ્રકારનો છે, પબ્લિક છે, સ્ટાફ છે, સ્ટાફમાંથી છે કે સિનિયર સિટીઝન છે. જો સિનિયર સિટીઝન છે તો યસમાં આપવાનું, માઇનર હોય તો માઇનરમાં યસ આપવાનું, બરાબર છે. તો તમારે અહીંયા જે રીતનું હોય એ રીતના આપણે જોઈએ. તો આપણે અહીંયા આગળ સ્ટુડન્ટનું એક લીધું છે, મેં અહીંયા ફિલઅપ કર્યું છે. તો અહીંયા કસ્ટમર ટાઈપમાં આપણે માઇનર લઈએ. તો અહીંયા આગળ આના પર આપણે યસ માર્ક કરીએ. ફરતી કરીએ આપણે અહીંયા આગળ ટીક કરીશું. પછી જો નામ લખ્યું અહીંયા, આના પછી છે મિસ્ટર, મિસિસ અને અધર. તો જે પુરુષ હોય એના માટે આપણે મિસ્ટર યુઝ કરીએ છીએ, શ્રીમાન, અને મિસ એટલે કે જે છોકરીને લગ્ન ન થયું હોય એના માટે આપણે મિસનો યુઝ કરીએ છીએ, કુમારી, અને જે છોકરીને લગ્ન થઈ ગયું હોય એના માટે આપણે મિસિસ એટલે શ્રીમતી એવું યુઝ કરીએ છીએ, અને અધર માટે અધર. હવે નામ છે તો અહીંયા આગળ જુઓ રોહન કુમાર,
જો અહીંયા ફર્સ્ટ નેમ આવે છે, અહીંયા મિડલ નેમ આવે, લાસ્ટ નેમ આવે. તો પહેલું નામ છે રોહન કુમાર લખ્યું છે ફર્સ્ટ નેમ, એટલે વ્યક્તિનું નામ આવશે. પછી મિડલ નેમ એટલે ફાધરનું નામ હશે રાજુભાઈ, અને લાસ્ટ નેમમાં સરનેમ આવશે એટલે પટેલ. બરાબર છે, આ રીતના લખ્યું છે. તો એક બોક્સમાં એક જ અક્ષર લખવાનો છે. બરાબર છે, એ રીતના તમારે ફિલ કરવાનું છે. બરાબર છે, અહીંયા ટાઈપિંગમાં થોડું એ થયેલું છે, છતાં તમારે જ્યારે ફોર્મ ભરો છો બેંકનું ઓરિજિનલ, ત્યારે એક બોક્સ છે એમાં એક જ લેટર લખવાનો છે. બરાબર, અને આ રીતના ફર્સ્ટ નેમમાં વ્યક્તિનું નામ, મિડલ નામમાં ફાધરનું નામ, અને જે લાસ્ટ નેમ છે એમાં સરનેમ લખવાનું છે. ત્યારબાદ અહીંયા આગળ આપણે જે એક મિસ્ટર અહીંયા લગાવવાનું છે, તો મિસ્ટરમાં આપણે જે બોક્સ છે એના પર આપણે ક્લિક કરી લઈશું. બરાબર છે, ત્યારબાદ જુઓ એના પછીનું નેમ ઓફ ફાધર હસબન્ડ ગાર્ડિયન, એટલે પિતાજીનું અથવા તો હસબન્ડ એટલે પતિનું અથવા તો ગાર્ડિયન એટલે વાલીનું નામ, આમાં પણ આપણે મિસ્ટર, મિસ અને મિસિસ અને અધર. બરાબર છે, તો અહીંયા આગળ આપણે રાજુભાઈ સુમાભાઈ પટેલ, જો ફર્સ્ટ નામ રાજુભાઈ છે, એના મિડલ નામ છે સુમાભાઈ, અને સરનેમ લાસ્ટ નામમાં પટેલ છે. બરાબર, તો અહીંયા પણ આપણે અહીંયા જુઓ અહીંયા પણ મિસ્ટર શ્રીમાન જ આવશે, એટલે અહીંયા આગળ આપણે જે મિસ્ટર છે એના પર રાઈટ માર્ક કરીશું. બરાબર છે, ત્યારબાદ જો ફર્સ્ટ નામ રાજુભાઈ સુમાભાઈ પટેલ આ રીતના નામ લખવાનું છે. જો ડેટ ઓફ બર્થ છે, જન્મ તારીખ છે, તો ડીડી આપ્યું છે એટલે દિવસ, તો 10મો મહિનો છે એટલે અહીંયા 10 લખવાનું છે. આ બોક્સ એક બોક્સમાં 1 અને બીજા એક ડી લખ્યું છે એમાં 1 લખવાનું છે, અને બીજું ડી છે એમાં 0 લખવાનું છે, એટલે ડીડીમાં 10. પછી એમએમ છે એટલે મંથ, મંથ છે ત્યાં પણ 10 આપ્યો છે, તો 1 એકમાં 1 લખવાનું છે, બીજામાં 0 એટલે 10 થશે. અને વાય 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 ચાર વખત જે વાય આપ્યા છે એમાં યર લખવાનું છે, એટલે આપણે 2005. બરાબર છે, અહીંયા ટાઈપિંગમાં થોડું આગું પાછું થયેલું છે એટલે આ રીતનું છે, પણ તમારું તો દરેક જે બોક્સ છે વાય, જે વાયનો જે બોક્સ એમાં જ આપણે વર્ષ લખવાનું છે. બરાબર, હવે જોઈએ જેન્ડર, જેન્ડર એટલે જાતિ. તો હવે એની કઈ જાતિ છે, તો મેલ છે કે ફિમેલ છે, એટલે કે મેલ એટલે કે પુરુષ છે કે ફિમેલ એટલે સ્ત્રી છે. તો આપણે રોહન જે છે એ મેલ છે, તો મેલમાં આપણે શું કરશું, તો મેલમાં આપણે એને ટીક કરશું. બરાબર છે, હવે નેશનાલિટી એટલે રાષ્ટ્રીયતા, તો એ ઇન્ડિયન છે. બરાબર, ત્યારબાદ જોઈએ મધર્સ મેડન નેમ, તો એનું મધરનું નામ છે રીમાબેન. બરાબર છે, ત્યારબાદ છે મેરિટલ સ્ટેટસ એટલે કે વૈવાહિક દરજ્જો, તો એનો વૈવાહિક દરજ્જો કેવો છે, તો મેરિડ છે એટલે કે લગ્ન થયું છે, અનમેરિડ એટલે લગ્ન નથી થયું, અને અધર્સ એટલે કે જેનું લગ્ન થઈ ગયું હોય, છૂટાછેડા થઈ ગયા હોય, કોઈ વિધવા હોય, ત્યક્તા હોય, તો એના માટે અધરમાં આવશે. તો આપણે અહીંયા જે વૈવાહિક દરજ્જો છે, તો રોહન છે તો એ અનમેરિડ છે, લગ્ન થયા નથી, તો આપણે એને અનમેરિડમાં ટીક કરશું. બરાબર, ત્યારબાદ જુઓ હવે અહીંયા ઘડી જે યુઆઈડી નંબર છે, યુઆઈડી ઓફ ફાધર મધર ઇન કેસ એપ્લિકન્ટ ઇઝ માઇનર, જ્યારે બાળક નાનું હોય, સગીર બાળક હોય, તો એના માટે આપણે યુઆઈડી, બાળક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર, એના માતા અથવા પિતાનો અહીંયા લખવાનો છે, કે આધાર કાર્ડ નંબર જે હોય તે આપણે અહીંયા આ જે બોક્સ છે એમાં લખવાનો છે. બરાબર, ત્યારબાદ જો કોરસ્પોન્ડન્ટ એડ્રેસ જે છે, તો અહીંયા આગળ જે કોરસ્પોન્ડન્ટ એડ્રેસ છે એમાં આપણે તમારે 8 પોતા GB હોય જે એ લખી નાખવાનું છે અહીંયા આગળ. બરાબર, પછી અહીંયા 8 એટલે જે સ્થળ છે, પોસ્ટ ઓફિસ અને તાલુકો. બરાબર, ત્યારબાદ લેન્ડમાર્ક અથવા સ્ટ્રીટ, જ્યાં તમે રહેતા હોય ત્યાંનું જે પ્રખ્યાત વિસ્તાર અથવા શેરી હોય, તો એ તમારે અહીંયા લખી દેવાનું છે. સિટી, જે સિટી શહેર હોય છે એનું નામ અહીંયા લખી નાખવાનું છે. પિનકોડ નંબર, તો જે પિનકોડ નંબર તે અહીંયા લખવાનો છે. સ્ટેટ, તો આપણું જે સ્ટેટ છે અહીંયા ગુજરાત અહીંયા લખી દેવાનું છે. ટેલિફોન નંબર, તો અહીંયા આપણે લખી નાખવાનો છે. ત્યારબાદ મોબાઈલ નંબર, તો મોબાઈલ નંબર આપણે અહીંયા લખવાનો છે. બરાબર છે, આ રીતના આપણે એને ફિલઅપ કરવાનું છે. ત્યારબાદ અહીંયા જુઓ ઇન્કમ, તો અહીંયા જે ઇન્કમ છે મંથલી એટલે આવક, મંથલી એડિશનલ ડિટેલમાં છે વેર એપ્લિસિબલ, આમાં વધારાની માહિતી છે જ્યાં લાગુ પડતી હોય ત્યાં આપણે લખવાની છે. તો ઇન્કમ, તો મંથલી અથવા એન્યુઅલી, તો ઇન્કમ તમે આવક બતાવો છો, કોઈ મંથલી બતાવો છો કે એન્યુઅલી બતાવો છો. મંથલી બતાવતા હોય તો મંથલીમાં ટીક કરો, તો આપણે અહીંયા મંથલી બતાવીએ, તો અહીંયા જે તમારી 10,000 12,000 જે ઇન્કમ હોય એ મંથલી અહીંયા લખી નાખવાની છે. બરાબર, અને એન્યુઅલી બતાવતો તો એન્યુઅલમાં ટીક કરો, વાર્ષિક બતાવો તો વાર્ષિકમાં, ટોટલી વર્ષની કેટલી ઇન્કમ હોય એ અહીંયા લખી નાખવાની. તો આપણે અહીંયા મંથલી બતાવીએ છીએ, તો અહીંયા એની જે ઇન્કમ છે 10,000 12,000 જે હોય તે લખી નાખવાની. એસેટ એપ્રોક્સિમેટ વેલ્યુ, એની જે મિલકત છે એનું મૂલ્ય કેટલું થાય છે કે જે હોય એ પ્રમાણે અહીંયા લખવાનું. બરાબર છે, રિલિજન, તો ધર્મ, તો હિન્દુ છે, મુસ્લિમ છે, ક્રિશ્ચન, શીખ કે અધર છે, તો આપણે જે
આપણે અહીંયા નામ લખ્યું છે રોહન, બરાબર. તો રોહન કોણ છે? તો એ આવશે હિન્દુમાં આવશે, રિલિજન ધર્મ કયો છે એનો? હિન્દુ. તો આપણે એમાં હિન્દુમાં ટીક કરીશું, બરાબર છે. ત્યારબાદ કેટેગરી, તો કેટેગરી જોઈએ તો જનરલ છે, ઓબીસી છે, એસસી છે કે એસટી છે? તો એ પટેલ છે, આપણે અહીંયા લખ્યું છે પટેલ છે, તો એ આવશે જનરલમાં, બરાબર. તો અહીંયા આપણે જનરલમાં ટીક માર્ક કરીશું, બરાબર છે. ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશન, એનો જે જે શિક્ષણ છે, શૈક્ષણિક લાયકાત, તો કે નોન ગ્રેજ્યુએટ એટલે કે જે કોલેજ નથી કરી, બરાબર, 10મા 12મા સુધી ભણેલા છે, નોન ગ્રેજ્યુએટમાં આવશે. ગ્રેજ્યુએટ એટલે કે જે લોકો કોલેજ કરી ચૂક્યા છે એ સ્નાતક આવશે. ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે અનુસ્નાતક, બરાબર છે, એ લોકોને અધર, જે માનો કે ભણ્યા ના હોય વગેરે, એ લોકો બધા આમાં આવી જશે. તો આપણે એજ્યુકેશન કોલેક્શનમાં આપણે એને આપણે નોન ગ્રેજ્યુએટમાં બતાવીશું. તો તમે સ્નાતક હોય તો ગ્રેજ્યુએટમાં બતાવશો, અને અનુસ્નાતક હોય તો પોસ્ટ ગ્રેજ્યુએટમાં બતાવશો, બરાબર છે. અને ઓક્યુપેશન ટાઈપ, તો અહીંયા સેલરાઈઝ એટલે કે વ્યવસાયનો પ્રકાર, તો સેલરાઈઝ પગારદાર છે તો એમાં ટીક કરશે. સેલ્ફ એમ્પ્લોયડ, પોતાનો વ્યવસાય ધરાવતો હોય તો સેલ્ફ એમ્પ્લોયમાં ટીક કરશે. બિઝનેસ, જો ધંધો કરતા હોય તો બિઝનેસમાં ટીક કરશે. રિટાયર્ડ, જો નિવૃત્ત થઈ ગયા તો રિટાયરમાં ટીક કરશે. જો સ્ટુડન્ટ છે, તો આપણે અહીંયા સ્ટુડન્ટ છે તો આપણે સ્ટુડન્ટમાં અહીંયા ટીક કરીશું, બરાબર છે. અધર્સ, જો કોઈ અન્ય હોય તો અન્યમાં ટીક કરી શકે છે. તો ઓર્ગેનાઇઝેશન નેમ, સંસ્થાનું નામ, તો આપણે અહીંયા સ્કૂલનું નામ લખી શકીએ છીએ. જો કોઈ નોકરી કરતા હોય તો એની સંસ્થાનું નામ લખી શકે. ડેઝિગ્નેશન, તો એને જે હોદ્દો હશે તે લખશે. આપણે તો સ્ટુડન્ટ છે એટલે આપણે કોઈ લખવાની જરૂરિયાત છે નહીં, બરાબર છે. ત્યારબાદ એના પછીનું જે બેક સાઇડ જે છે એમાં છે એની વન ડોક્યુમેન્ટ ફ્રોમ ઈચ ઓફ ધ મેન્શન્ડ ટુ કોલમ્સ ફોર એ ફોટો આઈડેન્ટિટી એન્ડ પ્રૂફ ઓફ એડ્રેસ. જો આ બે, પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એટલે કે ઓળખના પુરાવા અને પ્રૂફ ઓફ એડ્રેસ એટલે રહેઠાણના પુરાવા તરીકે, આ બેમાં આમાંથી એક અને આમાંથી એક એક પુરાવા જોશો. પ્લીઝ ટીક ધ એપ્રોપ્રિએટ બોક્સ એન્ડ ગીવ ડિટેલ્સ બિલો. આમાંથી યોગ્ય જે તમે આમાંથી પ્રૂફ ઓફ આઈડી ઓળખના પુરાવામાંથી એક પુરાવો જે આપવાનો છે એના પર ક્લિક ખરું કરવાનું છે બોક્સમાં, અને પ્રૂફ ઓફ એડ્રેસ અને જે રહેઠાણ પુરાવા માટે તમે જે કયો પુરાવો છે એની સામે આપણે ખરું કરવાનું છે. તો આપણે જોઈએ, પહેલું છે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એટલે ઓળખના પુરાવા તરીકે અહીંયા આગળ જોઈએ તો પાસપોર્ટ વેર ધ એડ્રેસ ડિફર, પાસપોર્ટ આપવાનો છે જો કદાચ એડ્રેસ અલગ હોય તો. બી છે વોટર આઈડી કાર્ડ, વોટર આઈડી એટલે ચૂંટણી કાર્ડ જે આવે છે, પાન કાર્ડ, પછી ગવર્મેન્ટ ડિફેન્સ ઓર આઈ કાર્ડ, તો ગવર્મેન્ટ અથવા તો ડિફેન્સનું આઈ કાર્ડ આપ્યું હોય તે. ઈ છે આઈડી કાર્ડ ઓફ રિપ્યુટેડ એમ્પ્લોયર એટલે નોકરી પર રાખે જે તમને રાખનાર છે એનું, એના દ્વારા આપવા મળેલું આઈ કાર્ડ. ડ્રાઇવિંગ લાયસન્સ, જે ડ્રાઈવિંગ લાયસન્સ હોય તો તે. જી છે ફોટો આઈડી કાર્ડ ઇસ્યુ બાય પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલું કોઈ ફોટો આઈડી કાર્ડ હોય તો. એચ પર છે ફોટો આઈડી કાર્ડ ઇસ્યુ બાય યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ, હોય યુનિવર્સિટી, વિશ્વવિદ્યાલય અથવા ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા દ્વારા તમને કોઈ આઈ કાર્ડ આપવામાં આવ્યું, એપ્રુવડ બાય UGC અથવા તો AICT, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અથવા તો ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન, આના દ્વારા માન્ય કોઈ વિશ્વવિદ્યાલય અથવા સંસ્થા દ્વારા તમને ફોટો આઈડી કાર્ડ આપવામાં આવ્યું તો તે ચાલશે. લેટર ફ્રોમ અ રેકોગ્નાઇઝ પબ્લિક ઓથોરિટી ઓર પબ્લિક સર્વન્ટ વેરીફાઈંગ ધ આઈડેન્ટિટી એન્ડ રેસિડન્સ ઓફ ધ કસ્ટમર, જે ગ્રાહકને કોઈ જાહેર સત્તા અધિકારી દ્વારા, બરાબર, વેરી એનું જે ઓળખનો ઓળખ અને રહેઠાણનો જે પુરાવો છે એનું વેરીફાઈ કરવામાં આવ્યું હોય તો એ લેટર ચાલશે, બરાબર છે. તો આપણે આમાંથી જે પુરાવા લાગુ પડતા હોય એના પર આપણે ગમે તે એક પુરાવો આપણે ક્લિક કરીને લેવાનો છે, બરાબર છે. તો આપણે અહીંયા આના પર ક્લિક કરી દઈએ. જે છે આના પર ક્લિક કરીએ, પછી પ્રૂફ ઓફ એડ્રેસ, તો પ્રૂફ ઓફ એડ્રેસમાં જોઈએ કોરસ્પોન્ડન્ટ એડ્રેસ એટલે પત્ર વ્યવહાર માટેનો, બરાબર, સરનામું, તો ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ, પછી સેલરી સ્લીપ હોય એટલે પગારની સ્લીપ હોય, ઇન્કમ ટેક્સ, વેલ્થ ટેક્સ એસેસમેન્ટ ઓર્ડર, ઇન્કમ ટેક્સનું અથવા જે સંપત્તિ માટેનો જે તમે ટેક્સ ભરતા હોય એનો ઓર્ડર હોય, ઇલેક્ટ્રિસિટી બિલ, લાઇટ બિલ હોય, ટેલિફોન બિલ હોય, બેંક અકાઉન્ટ સ્ટેટમેન્ટ હોય, લેટર ફ્રોમ રિપ્યુટેડ એમ્પ્લોયર, જે નામાંકિત જે નોકરીદાતા હોય એનું પત્ર હોય, લેટર ફ્રોમ એની રેકોગ્નાઇઝ પબ્લિક ઓથોરિટી, જાહેર સત્તા અધિકારી દ્વારા લખવામાં આવેલો પત્ર હોય, રેશન કાર્ડ હોય, બરાબર છે. કોપીસ ઓફ રજિસ્ટર લીવ્સ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ ઓર સેલ ડીડ લીઝ એગ્રીમેન્ટ, બરાબર છે, આમાંથી કોઈ પણ એક ચાલશે.
અને કે છે સર્ટિફિકેટ ઇસ્યુ બાય વોર્ડન ઓફ હોસ્ટેલ ઓફ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ એપ્રુવ્ડ બાય યુજીસી એઆઈસીટી વેર ધ સ્ટુડન્ટ રિસાઇડ. જ્યાં સ્ટુડન્ટ રહેતો હોય ત્યાંના જે હોસ્ટેલના જે વોર્ડન હોય એમના દ્વારા કોઈક સર્ટિ ઇસ્યુ કરવામાં આવ્યું હોય અને એ યુજીસી એઆઈસીટી દ્વારા માન્ય એ સંસ્થા હોય અથવા તો વિશ્વવિદ્યાલય હોય એનું. અને એના પછી જે ફોર સ્ટુડન્ટ રિસાઇડિંગ વિથ રિલેટિવ્સ, જો કોઈ વિદ્યાર્થી એના સંબંધી સાથે રહેતો હોય તો એડ્રેસ પ્રૂફ ઓફ રિલેટિવ્સ, તો એના જે સંબંધીનું પ્રૂફ જોશે એડ્રેસનો રહેઠાણનો દાખલો અલોંગ વિથ ધર આઈડેન્ટિટી પ્રૂફ અને એની સાથે એમનો ઓળખનો પણ પુરાવો જોશે. તો આમાંથી જનરલી આપણી પાસે શું હોય, ઇલેક્ટ્રિસિટી બિલ પણ હોય અને રેશન કાર્ડ હોય તો આપણે રેશન કાર્ડ કરી દઈએ. બરાબર છે, તો બે પુરાવા થઈ ગયા. તો આ રીતના આપણે બે પુરાવા લેવાના છે કોઈ બી. ત્યારબાદ અહીંયા આગળ જો ઇન્ટ્રોડક્શન ડિટેલ. માનો કે તમે બેંક ફોમાં નવું એકાઉન્ટ ખોલાવા જશો ત્યારે જે ઓલરેડી કસ્ટમર છે તે બેંકમાં, એ વ્યક્તિનું આપણે અહીંયાથી વિગતો લેવાની છે. તો એ વ્યક્તિનું આપણે અહીંયા નામ લખી દેવાનું છે. પછી એનું હેવિંગ સીઆઈએફ નંબર, જે બેંકનો સીઆઈએફ નંબર છે અહીંયા આપણે લખવાનો છે. જો ફરીથી જે બેંકમાં ઓલરેડી ખાતું છે એ વ્યક્તિનું નામ અહીંયા લખીશું કેપિટલમાં. ત્યારબાદ અહીંયા એનું બેંક અકાઉન્ટ, બેંકનો જે સીઆઈએફ નંબર છે આપણે અહીંયા લખીશું. બરાબર, પછી આઈ એમ અ હોલ્ડર ઓફ એકાઉન્ટ નંબર, પછી એનો જે એકાઉન્ટ નંબર છે આપણે અહીંયા લખવાનો છે. અને સ્ટુડન્ટ બેંક ઇન્ડિયા ફોર ધ પાસ્ટ, ખાલી જગ્યા મંથ્સ, યર્સ, બરાબર કેટલા વર્ષથી એનું ખાતું ચાલે છે તે આપણે અહીંયા લખવાનું છે. પર્સનલી નોન હિમ ધ એપ્લિકન્ટ ફોર મોર દેન, અને જે અરજદાર છે એને હું આટલા વર્ષથી જાણું છું, તો અહીંયા એક લખશે કેટલા, બે વર્ષ, ત્રણ વર્ષ, ચાર વર્ષ, મંથ્સ, બરાબર છે એ રીતના. બરાબર, અહીંયા ડેટ લખવાની છે, ડીડી એટલે દિવસ લખવાનો છે, એમએમ એટલે મંથ, મહિનો લખવાનો છે, વાય 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 વર્ષ લખવાનું છે. અને સિગ્નેચર ઓફ ધ ઇન્ટ્રોડ્યુસર, તો ઇન્ટ્રોડ્યુસર જે છે તમને પ્રસ્તુત કરતા જે છે એ વ્યક્તિ અહીંયા આગળ જેનું બેંકમાં અકાઉન્ટ છે એ અહીંયા આગળ એની સહી કરશે. બરાબર છે, અને પછી જે તે વેરીફાઈ કરવામાં આવશે. બરાબર છે, આ રીતના આખું એને ફોર્મ ભરવાનું છે. અહીંયા આપણે કશું કરવાનું છે નહીં, અને અહીંયા સિગ્નેચર ઓફ ધ એપ્લિકન્ટ અને જે અરજદાર છે એને આપણે અહીંયા અંતમાં સહી કરવાની છે. તો આ રીતના આપણે બેંકનું ફોર્મ ભરવાનું છે. બરાબર છે, જો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હવે પછીના આવા વિડીયો તમને મળતા રહે.